જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો આરંભ થઈ ચૂક્યો છે, પરંતુ જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાતા સંક્રમણ વકર્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં પણ ઋતુજન્ય રોગોના દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે 7-8ના તહેવારોમાં કોરોના ભરડો ન લે એ ચિંતા સતાવી રહી છે. રાજકોટના શ્રાવણી મેળામાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જામનગરમાં પણ મેળામાં માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવાની હિમાયત નિષ્ણાંતો કરી રહ્યા છે. જામનગરના ખોજાગેટ વિસ્તારમાંથી તનવીર ઇકબાલભાઈ ખત્રી નામના શખ્સને ₹25,000 કિંમતની પિસ્ટલ તથા 5 કાર્ટેસ સાથે LCBએ ઝડપી લીધો હતો. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછને પરિણામે તેના ઘરે તપાસ કરતા ₹25,000 કિંમતની દેશી બનાવટની મેગઝીન સાથેની વધુ એક પિસ્ટલ, 2 કાર્ટેસ તથા અન્ય મેગઝીન મળી આવતા ખળભળાટ થયો છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે આરોપી પાસેથી પિસ્ટલ ઝડપાયેલ ત્યારે સપ્લાયર તરીકે મધ્યપ્રદેશના અફઝલ અરવર ખત્રીનું નામ ખુલ્યું હતું. વધુ એક હથિયાર મળતા આરોપી પાસે કેટલા હથિયાર છે? આરોપી અન્ય રાજ્યમાંથી હથિયારો મંગાવી ગુજરાતમાં વેચાણ કરી હથિયારોનો ધંધો કરે છે કે શું? વગેરે સવાલોના જવાબો મેળવવા પોલીસે સઘન તપાસ આરંભી છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉપક્રમે ખેતરોમાં ડ્રોન વડે ઇફકો નેનો યુરિયા ખાતરનો છંટકાવ કરવાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જામનગરના ટાઉન હોલમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને સામૂહિક લોન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ લાભાર્થીઓને કુલ 5 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી. આજે જામનગરમાં શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજીવિકા મિશન મંગલમ હેઠળ બહેનોના જે હેલ્પ સેલ્ફ ગ્રુપ છે, એવા સ્વ સહાય જૂથોના કેશ ક્રેડિટ અને સહાયનો કાર્યક્રમ જિલ્લા પંચાયત અને DRD દ્વારા યોજાયેલો હતો. એમાં અંદાજે 500 લાખ જેટલી રકમ એમાં આવા લાભાર્થીઓને આપવામાં આવેલી છે, એ કેશ ક્રેડિટ રૂપે હોય કે સહાય હોય. આ લાભાર્થીઓ એમનાથી સમાજમાં આર્થિક ઉપાર્જન કરે અને પોતે અન્ય પોતાના વ્યવસાયમાં પારંગતતા કેળવીને એ આ સહાયનો સદુપયોગ કરે, આ ધિરાણનો સારો ઉપયોગ કરી અને આર્થિક કમાણી કરે, એવો આની પાછળનો મકસદ રહેલો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આવતીકાલે યાત્રાધામ દ્વારકાના પ્રવાસે આવવાના છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર એરપોર્ટ પર ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત અભિવાદન કરશે. આ પછી મુખ્યમંત્રી શહેરમાં પશુઓમાં લંપી રોગ વિશે બેઠક કરશે તથા લંપી આઇસોલેશન કમ વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના સ્થાપક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓશવાળ સેન્ટરમાં વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે સંવાદ કરવાના છે. આમ આવતીકાલે જામનગરમાં ઉપરાષ્ટ્રપતિ, ગુજરાત તથા દિલ્હીના મુખ્યમંત્રીના આગમનને પગલે રાજકીય હલચલ તેજ થવાની સાથે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. પુષ્ટિ સંપ્રદાયના આંતરરાષ્ટ્રીય સંગઠન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રેરક પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી વ્રજકુમારજી મહોદય દ્વારા રાજકોટ પાસે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ નામે ભવ્ય સંકુલ સાકાર કરવામાં આવી રહ્યું છે. તેમણે આ આયોજન અંગે જામનગરના ટાઉનહોલમાં વૈષ્ણવો તથા કૃષ્ણ ભક્તોને માહિતગાર કરી વચનામૃત વરસાવ્યા હતા. નમસ્કાર નમસ્કાર નમસ્કાર.